नमस्ते विद्यार्थी मित्रों, प्रथम सत्र में विषय गुजराती धोरण छ में आपणे पाठ पहलो जोईशु नावड़ी चाली एटले होड़ी चाली। नावड़ी नो अर्थ थाय होड़ी। हवे आपणे वार्ता जोईशु। एक वार देड़को, पीलू, उंदर, कीड़ी अने भमरो बधा फरवा निकळ्या। तो कोण कोण फरवा निकळ्युं? देड़को, पीलू एटले मरघीनुं बच्चू, उंदर, कीड़ी अने भमरो। चित्रमां तमने देखाय छे ने, पांचे पांच फरवा निकळ्या। चालो तरीए, कहीने देड़को पाणीमां कूदी पड्यो। कोण पाणीमां कूदी पड्युं? तो देड़को। अहींया तमे चित्रमां जोई शको छो कि देड़को पाणीमां छे अने चारे चार बार ऊभा छे। પણ અમને તો તરતા નથી આવડતું, પીલું, ઉંદર, કીડી અને ભમરાએ કહ્યું। કોણે કીધું કે અમને તરતા નથી આવડતું? પીલું, ઉંદર, કીડી અને ભમરાએ। પીલું, ઉંદર, કીડી અને ભમરાને બહુ ખરાબ લાગ્યું। દેડકો પાણીમાં કૂદી પડ્યો ને, એટલે પીલું, ઉંદર, કીડી અને ભમરાને બહુ જ ખરાબ લાગ્યું। પીલું ગયું અને ઝડપથી એક પાંદડું લઈ પાછું આવ્યું। ઉંદર એક નાળિયેરની કાછલી લઈ આવ્યો। બાળકો, તમે ચિત્રમાં જોઈ શકો છો કે બધા વસ્તુ લઈને જઈ રહ્યા છે। તો કોણ કઈ વસ્તુ લઈ જઈ રહી છે? તો પીલું, પાંદડું, ઉંદર, નાળિયેરની કાછલી, કીડી, લાકડી, ભમરો એક દોરો લઈને જઈ રહ્યા છે। તેઓ બધા કામમાં લાગી ગયા। કોણ કામમાં લાગી ગયું? તો ઉંદર, પીલું, કીડી અને ભમરો એ લોકો કયા કામમાં લાગી ગયા? તો નાવડી બનાવવાના કામમાં લાગી ગયા। તેમની નાવડી ચાલી નીકળી। તેમની નાવડી ક્યાં ચાલી નીકળી? તો તળાવમાં। દેડકાએ પાણીમાંથી માથું બહાર કાઢ્યું। કોણે માથું બહાર કાઢ્યું? તો દેડકાએ। દેડકા જોવા માટે બહાર કાઢ્યું કે આ લોકો ઊભા છે કે તરવા પણ આવ્યા। તે નાવડી સુધી પહોંચી શકવાનો ન હતો, કેમ કે આ લોકોએ મહેનતથી નાવડી બનાવી। એ તો તળાવમાં સરસડાટ ચાલી નીકળી અને દેડકો પાછળ રહી ગયો। આ વાર્તા ઉપરથી આપણને બોધ મળે છે કે અભિમાન ના કરવું જોઈએ અને કોઈનું મૂલ્ય ઓછું ના આંકવું જોઈએ। હવે બાળકો, આપણે સ્વાધ્યાય જોઈશું। પ્રશ્ન નંબર એક, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। પ્રશ્ન નંબર એક, કીડી અને ભમરા સાથે કોણ કોણ ફરવા નીકળ્યા હતા? જવાબ, કીડી અને ભમરા સાથે પીલું, ઉંદર અને દેડકો ફરવા નીકળ્યા હતા। પ્રશ્ન નંબર બે, પાણીમાં કોણ કૂદી પડ્યું? જવાબ, પાણીમાં દેડકો કૂદી પડ્યો। ત્રણ, તરતા કોને કોને આવડતું નહોતું? જવાબ, તરતા પીલું, ઉંદર, ભમરો અને કીડીને આવડતું નહોતું। ચાર, પીલું ઝડપથી શું લઈ આવ્યું? તો પીલું ઝડપથી પાંદડું લઈ આવ્યું। પ્રશ્ન નંબર પાંચ, નાવડી બનાવવા કોણ શું લઈ આવ્યું? જવાબ, નાવડી બનાવવા પીલું પાંદડું, ઉંદર નાળિયેરની કાચલી, ભમરો દોરો, કીડી લાકડી લઈને આવ્યું। હવે આગળ જુઓ। પ્રશ્ન નંબર બે, ઉદાહરણ મુજબ વાક્ય પ્રયોગ કરો। ઉદાહરણ આપ્યું છે ને કે દેડકો પાણીમાં ડ્રાઉ ડ્રાઉ કરે છે, એવી રીતે ચકલીનું લખવાનું। ચકલી ચી ચી કરે છે। આ જે જગ્યા આપી છે ને એમાં તમારે સ્વચ્છ અક્ષરે લખવાનું રહેશે। ઉંદર ચૂ ચૂ કરે છે। કબૂતર ઘૂ ઘૂ કરે છે। ભમરો ગુણ ગુણ કરે છે। કાગડો કાં કાં કરે છે। પ્રશ્ન નંબર ત્રણ, તમારા વર્ગખંડની બારીમાંથી શું દેખાય છે તેનું વર્ણન કરો। બાળકો, તમારા વર્ગખંડની બારીમાંથી જે પણ તમને દેખાતું હોય એના પાંચ છ વાક્યોમાં તમારે વર્ણન કરવાનું છે। પ્રશ્ન નંબર ચાર,
નીચેના ચિત્રનું અવલોકન કરી આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. અહીંયા ચિત્ર દેખાય છે ને, કેટલા બધા ઘણા બધા કટાદાર વૃક્ષ છે, છોડ છે, છોકરો છે, છોકરી છે, વધુ વૃક્ષો વાવવાનું આ ચિત્ર છે. હવે આ ચિત્ર દ્વારા તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રશ્ન નંબર એક, ચિત્ર શાનું છે? તો જવાબ, ચિત્ર વૃક્ષારોપણનું છે. પ્રશ્ન નંબર બે, છોડ કોણ રોપે છે? તો જવાબ, છોડ છોકરી રોપે છે. પ્રશ્ન નંબર ત્રણ, છોકરો શું કરે છે? તે છોકરો છોડને પાણી પાય છે. પ્રશ્ન નંબર ચાર, તમને કેટલા વૃક્ષો દેખાય છે? તો મને 6 વૃક્ષો દેખાય છે. પાંચ, ચિત્ર દ્વારા આપણને શી શીખ મળે છે? જવાબ, ચિત્ર દ્વારા આપણને એ શીખ મળે છે કે વધુ વૃક્ષો વાવીને તેનું જતન કરવું જોઈએ. પ્રશ્ન નંબર છ, વૃક્ષ વિશે બીજા બે સૂત્ર લખો. તો જવાબ, એક, વૃક્ષો વાવો વરસાદ લાવો. બે, વૃક્ષ એટલે ધરતીના શણગાર. હવે આપણે પ્રશ્ન નંબર આગળ જોઈશું. પ્રશ્ન નંબર પાંચ, કૌંસમાં આપેલા શબ્દોને આધારે ખાલી જગ્યા પૂરો. તો તમને અહીંયા વિકલ્પો આપ્યા છે, બોર્ડ, રાફડો, દર, માળો, વાડો અને ઘર. એક, ઉંદરનું રહેઠાણ, તો દર, દર તમારે અહીંયા લખવાનું છે. બે, વાઘ વરુનું રહેઠાણ, તો બોર્ડ. ત્રણ, પંખી ઝાડ પર રહેવા માટે બાંધે છે, તે માળો. ચાર, બકરી ઘેંટાને જ્યાં પૂરવામાં આવે છે, તે વાડો. પાંચ, માણસનું રહેઠાણ, તો ઘર. છ, સાપનું રહેઠાણ, તો રાફડો. પ્રશ્ન નંબર છ, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જેમ આ આપેલું છે ને, એવી રીતે અહીંયા પણ વિકલ્પો તમને આપ્યા જ છે. તો ઉપર જેમ કર્યું એમ આપણે નીચે કરવાનું રહેશે. એક, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એ શું છે? માસ છે, એટલે કે મહિના છે. બે, સફરજન, દાડમ, કેરી એ શું છે? ફળ છે. ત્રણ, રાતો, પીળો, લાલ એ શું છે? રંગ છે. ચાર, શિયાળો, ઉનાળો, ચોમાસું એ શું છે? ઋતુ. પાંચ, કાકા, ફુવા, માસી એ શું છે? સંબંધ છે. છ, દૂધી, કારેલા, ભીંડા એ શું છે? શાકભાજી છે. સાત, મોર, પોપટ, કાબર એ શું છે? પંખી. પ્રશ્ન નંબર સાત, સૂચના મુજબ કરો. એક, ક અક્ષરથી શરૂ થતી ઘરમાંની પાંચ વસ્તુના નામ લખી તે દરેક વસ્તુનો એક એક ઉપયોગ લખવાનો છે. તો હવે જુઓ ઉપયોગ. એક, પાંચ શબ્દો કયા છે? તો ઘરમાંના પાંચ વસ્તુના નામ, તો એક, કબાટ. બે, કંપાસ. ત્રણ, કારેલા. ચાર, કઢાઈ. પાંચ, કુકર. હવે એનો ઉપયોગ કરીને આપણે એક વાક્ય લખીશું. એક, કબાટ. કબાટ વસ્તુઓ મૂકવા માટે થાય છે. બે, કંપાસ. પેન્સિલ, રબર, સંચો મૂકવા માટે ઉપયોગ થાય છે. ત્રણ, કારેલા. કારેલાનું શાક બનાવવા માટે ઉપયોગ થાય છે. ચાર, કઢાઈ. કઢાઈ રસોઈ બનાવવા માટે ઉપયોગી થાય છે. પાંચ, કુકર. ખોરાક બાફવા માટે કુકરનો ઉપયોગ થાય છે. આ સ્વાધ્યાય તમારે તમારી કોપીમાં એકવાર કરવાનું રહેશે. ધન્યવાદ.